જુવાન ધનવાન અધિકારી. એક દાડો એક ધનવાન જુવાન અધિકારીજી ઈસુ કને આવીને પૂછ્યું, ખાસ ગરું અમર જીવન મેળવવા હારું મારે શું કરવું જોઈએ? ઈસુએ એને કીધું, તો હું કા હારું મને ખાસ કે હે? ખાલી એક કે છે જે ખાસ છે અને વે પરમેશ્વર હે. પણ અગર તો અમર જીવન મેળવવા માંગતો હવે તે પરમેશ્વરના નિયમને પાળ, મારે કંઈને કંઈને આજ્ઞા માનવી જોઈએ. એને પૂછ્યું, ઈસુએ જવાબ આપ્યો, મારને દડવો, છીનાળવું નહીં કરો, ચોરી નહીં કરો, જૂઠું નહીં બોલો, આઈબાનું કીધેલું માનો અને તમારા પાડોશી પર પોતાની જેમ પ્રેમ રાખો. પણ જુવાને કીધું, આ બધી આજ્ઞા તો હું નાનપણથી પાળું હે, પણ હું હજુ શું કરું જેનાથી મને અમર જીવન મળે? ઈસુએ એની પર નજર કરી અને એને પ્રેમ કર્યો. ઈસુએ જવાબ આપ્યો, અગર તો સંપૂર્ણ થવા માંગતો હોય તે પછી જા અને જે કંઈ તારીખન હે વે બધું વેસે ને વૈયા પૈસા ગરીબને આલ દે, તે તને હરગમાં ખજાનો મળે, પછી મારી વહેર ચાલ. જુવાન માણસે જ્યારે ઈસુએ જે કીધું હતું વૈયું સાંભળ્યું, તર વૈયો ઘણો સુદાસ થઈ ગયો, કેમ કે વૈયો ઘણો ધનવાન હતો અને બધી વસ્તુઓને છોડવા માંગતો નહીં હતો. વૈયો પાછો વળીને ઈસુ કનથી જતો રહ્યો. પછી ઈસુએ એના ચેલાને કીધું, ધનવાન મનખને પરમેશ્વરના રાજમાં જવું ઘણું કાઠું હે. હોવ, એક ધનવાન માણસને પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા કરતાં એક ઓઠ હારું હોઈના નાકામ અહીં સરકે જવું હેલું હે. જ્યારે સેલવે ઈસુએ જે કીધું વૈયું સાંભળ્યું ત્યારે એને અઘાત લાજ્યા અને કીધું, તે પછી કોણ તારણ મેળવી શકે હે? ઈસુએ સેલમય બાળ્યું અને કીધું, મનખથી તે નહીં થઈ શકતો, પણ પરમેશ્વરથી બધું જ થઈ શકે હે. પત્રસે ઈસુને કીધું, અમુ બધું છોડ દઈને તમારી વાહેડ આવ્યા હે, અમને હું ઇનામ મળે? ઈસુએ જવાબ આપ્યો, દરેક મનખ જે મારી હરું પોતાના ઘેર બાજ્ય બોન આઈ બા સ્વર કે મિલકત છોડ દે હે, વૈયું હો ઘણું વધારે મેળવે અને એને અમર જીવન સુધું મળે. પણ ગણમનખ જે પહેલો હે વે સેલ્લો થાય અને જે ગણમનખ જે સેલ્લો હે વે પહેલો થઈ જાય.